તો હાલમાં જનતામાં રોષ હતો કલોલની અંદર. ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, હાલમાં જે ખુલાસો થયો છે, સ્પષ્ટ છે કે ઓએનજીસીની પાઇપલાઇન ત્યાંથી પસાર નથી થતી, ઓએનજીસીને તેની સાથે લેવા દેવા નથી, સાથે જ ઓઇલ પણ નીકળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. શું વધુ અપડેટ આપની પાસે? જી, સવારે 7:30 વાગે એ બ્લાસ્ટ થયો છે. પંચવટી એરિયામાં જ્યાં તમે ઊભા છો, ગાર્ડન સિટી સોસાયટી છે, એમાં 2 મકાન કમ્પ્લીટલી ડેમેજ થયા છે. એમાં 1 મકાન જો બંધ હાલતમાં હતો, આ મકાનમાં આ બ્લાસ્ટ થયો છે. બાજુનો મકાન જ્યાં 3 લોકો ભાડુઆત તરીકે રહેતા હતા, એ ઈજાગ્રસ્ત થયા છે. અને એમાંથી એક જો ભાઈ હતા, એમનો એ ડેથ પણ થઈ છે. બીજી એમની વાઇફ જો છે એ હોસ્પિટલાઇઝ છે, અને એમની મધર પણ હોસ્પિટલાઇઝ છે. જો બાજુમાં જો મકાન કમ્પ્લીટલી ડેમેજ થયું છે, એમાં એ બ્લાસ્ટ થયું છે. જો પ્રાથમિક દ્રષ્ટિએ અમે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે, જેમાં લોકલ પોલીસ છે, FSL છે, લોકલ SDM મામલતદાર, અને ONGC અને સાબરમતી ગેસના રિપ્રેઝેન્ટેટિવ્સ પણ અહીંયા હાજર છે. સાબરમતી ગેસની પાઇપ્ડ ગેસ સપ્લાય આખા વિસ્તારમાં છે. જે મકાનમાં બ્લાસ્ટ થયું છે, એ મકાનમાં નવેમ્બર 2019 થી એ પાઇપ સપ્લાય બંધ હતી. અને બાજુમાં જો છે ત્યાં એ ગેસનો બાટલો વાપરતા હતા. પ્રથમ દ્રષ્ટ્યા એ આવી રહ્યો છે કે જ્યાં મકાન બંધ હતો ત્યાં ગેસના લીકેજના કારણે, ડોમેસ્ટિક ગેસના લીકેજને કારણે આ ઘટના બની છે. છતાં FSL તપાસ કરશે અને એક ઇન્સિડન્ટ રિપોર્ટ અમને આપશે. ત્યાર પછી અમને આખા ઘટનાક્રમના મૂળમાં શું હતું એ જાણ થશે. ધન્યવાદ. સર, ONGC પાઇપલાઇનથી પસાર થાય છે, ONGC ના એસેટ મેનેજર પણ આવી રહ્યા છે. વિથ ધી ડિટેલ્ડ મેપ્સ વીલ ડિસ્કસ કે એની પાઇપલાઇન ક્યાંથી જાય છે, અને પ્રેશર ડ્રોપ થતો હોય તો આ લોકો પાસે શું પ્રક્રિયા છે જેથી એ શોધી શકતા હોય, એ બી આપણે ચર્ચા કરીશું. અત્યારે મેં આપને કીધું કે પ્રથમ દ્રષ્ટા એ પ્રતીત થાય છે કે ડોમેસ્ટિક ગેસ લીકેજના કારણે કોઈ સ્પાર્ક થયો છે ને, ત્યારે એ ઘટના બની છે. ગૃહમંત્રીએ તમારી સાથે વાતચીત કરી? જી, માનનીય ગૃહમંત્રી અમિત શાહજી મારી સાથે ચર્ચા કરી છે અને ઘટના ઉપર આવીને તપાસ કરીને રિપોર્ટ મોકલવાની પણ વાત કહી છે. અમે દરેક એજન્સીના સંપર્કમાં છીએ, અને જ્યારે કાટમાળ હટશે અને વધુ માહિતી મારી પાસે આવશે ત્યાર પછી એમાં અમે વધુ કહી શકીશું. પાછળની સાઈડમાં પણ એક ONGC ની લાઈન લીક છે અને ત્યાં પણ ઓઇલ વહી રહ્યું છે. જી, એની મને જાણ નથી. વીલ ચેક ઇટ. જી, થેન્ક યુ. તો હાલમાં નિવેદન આપવામાં આવ્યું છે કે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે આ બ્લાસ્ટ કેવી રીતે થયો. જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે એક મકાન બંધ હતું, જ્યાં ગેસ લીકેજમાં સ્પાર્ક થવાને કારણે આ બ્લાસ્ટ થયો, જેને કારણે બાજુમાં આવેલું જે મકાન હતું તે પણ ધરાશાયી થઈ ગયું છે, જેમાં 3 લોકો રહેતા હતા, પતિ પત્ની અને તેમના માતા, જેમાંથી પતિનું મૃત્યુ થઈ ગયું છે. પત્ની અને તેમના માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 2 મકાન ધરાશાયી થઈ ગયા છે. ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા મારી સાથે જોડાઈ ગયા છે. જી ગીતા, વધુ શું અપડેટ મળી રહી છે હાલમાં? જે કલેક્ટર છે કુલદીપ આર્ય, તેણે FSL ની ટીમ, સાબરમતી ગેસની ટીમ અને ONGC ની ટીમ સાથે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો છે. તેઓનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ સાબરમતી ગેસની જે પાઇપલાઇનો છે તે સમગ્ર વિસ્તારમાં અહીંયા ગેસ પ્રોવાઈડ કરે છે, પરંતુ હાલ જે બ્લાસ્ટ થયો છે તે ગેસ લીકેજ પાઇપલાઇનના કારણે નહીં, પરંતુ બંધ મકાનમાં ગેસનો બાટલો પડ્યો હતો એમાં લીકેજને કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું તેઓને જણાવ્યું છે. છતાં પણ FSL ની ટીમ સાથે છે તે તપાસ કરી રહી છે, અને વધુ જે વિગત છે તે તો FSL નો જે રિપોર્ટ આવે ત્યારબાદ જ જાણી શકાશે. ગીતા, એ પણ વાત જાણવા મળી રહી છે કે જે વ્યક્તિ ઘરમાં હાજર ન હતા તે જ મકાનમાં બ્લાસ્ટ થયું, જે રીતે કલેક્ટર તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે ત્યાં કોઈ વ્યક્તિ ન હતા અને હાલમાં સ્પાર્ક થયા હોવાના કારણે બ્લાસ્ટ થયો છે, ન કે કોઈ ONGC ની પાઇપલાઇનમાં બ્લાસ્ટ. કુલદીપ આર્યે ભલે અત્યારે એવું કહ્યું કે આ ડોમેસ્ટિક ગેસ લીકેજના કારણે આ ઘટના ઘટી છે, પરંતુ જે પ્રકારે આપ બ્લાસ્ટના દ્રશ્યો દર્શકોએ જોયા હશે, જે માત્રામાં આ ધડાકો થયો છે જેના 4 કિલોમીટર સુધી અવાજ સંભળાયા છે, અને આજુબાજુના 160 ઘરોમાં નુકસાન જોવા મળ્યું છે. આટલો મોટો બ્લાસ્ટ
બ્લાસ્ટ એક નોર્મલ ગેસ લીકેજના કારણે ન હોઈ શકે. ન્યૂઝ 18 પાસે એક વિશેષ દ્રશ્યો પણ છે કે મકાનની પાછળનો જે ભાગ છે જ્યાં પાઇપલાઇન જઈ રહી છે તેમાં પણ ઓઇલ લીકેજના દ્રશ્યો સામે આવ્યા છે. એટલે વધુ તપાસ જ્યાં સુધી નહીં થાય, આ તો માત્ર પ્રાથમિક તપાસ હતી. પ્રાથમિક તપાસ જ્યારે ડીવાયએસપી કરી ત્યારે તો એવું કહ્યું હતું કે ઓએનજીસીની પાઇપલાઇનમાં લીકેજ છે. જ્યારે કલેક્ટર આવ્યા છે તેઓ એવું કહ્યું છે કે ગેસની જે બાટલો હતો એમાં લીકેજ છે. એટલે બંનેના જે તારણો છે, પ્રાથમિક તારણો, તે સ્પષ્ટપણે અલગ છે. જે રિયાલિટી છે તે પણ સ્પષ્ટપણે અલગ છે. એટલે વધુ જે વિગતો છે તે તો એફએસએલનો અથવા તો આજે તમામ ટીમો જે તપાસમાં લાગી છે તેનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. સૌથી મહત્વની વાત છે, ખુદ ગૃહમંત્રી આ ઘટના ઉપર નજર રાખી રહ્યા છે. અમિત શાહે રિપોર્ટ માંગ્યો છે કે કેવી રીતે આ બ્લાસ્ટ થયો, કેવી રીતે અન્ય લોકોને જાનહાની થઈ હતી, તેને લઈને પણ રિપોર્ટ સોંપવામાં આવશે અમિત શાહને. જી બિલકુલ, અમિત શાહે ટેલિફોનિક સંપર્ક કરી અને આ તેમને મત વિસ્તારમાં આવે છે એટલે સમગ્ર સીસીનો તાગ મેળવ્યો છે અને એના પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. અને એમના જ આદેશના પગલે તાત્કાલિક હાલ કલેક્ટર અહીંયા દોડી આવ્યા છે અને વધુ જે ઓએનજીસીથી લઈને સાબરમતી ગેસની જે ટીમો છે તેના જે પ્રતિનિધિઓ છે તેને સાથે રાખીને તપાસ કરી રહ્યા છે. વહેલામાં વહેલી તકે આ સમગ્ર ઘટનાના તપાસ અહેવાલ સોંપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જી ગીતા, આપને વિનંતી કરીશું જો શક્ય હોય તો પાછળના દ્રશ્યો પણ ફરી એક વખત દર્શકોને બતાવવામાં આવે કે જે હાલમાં જોડાયા છે કે કેવી રીતે મકાન જે છે તેને ખૂબ જ ક્ષતિ પહોંચી હતી, જે લોકો ત્યાં ઉપસ્થિત હતા તેઓ. કરીશ હું કેમેરામેનને વિનંતી કરીશ કે પાછળના આપ જોઈ શકો છો આ જે દ્રશ્યો છે સિદ્ધાર્થ, આ કેટલો મોટો બ્લાસ્ટ છે. આ બ્લાસ્ટ માત્ર ને માત્ર એક સિલિન્ડર ફાટવાના કારણે ન હોઈ શકે. આ બંધ મકાનમાં બ્લાસ્ટ થયો છે, હજી થોડું નુકસાન નિવારી શકાયું છે, પરંતુ તો પણ બે વ્યક્તિઓ છે જેને જાનથી હાથ ગુમાવવા પડ્યા છે. અન્ય એક વ્યક્તિ છે જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. અહીંયા જે તમામ આજુબાજુના ઘરો છે સિદ્ધાર્થ, તેના કાચ તૂટી ગયા છે, બારણા તૂટી ગયા છે. એ રીતે પણ કાચ તૂટવાથી અને બારણા તૂટવાથી પણ ઈજા પામ્યા હોવાના અહીંયા બનાવ નોંધાયા છે. અને અહીંના જે સ્થાનિકો છે તેનો રોષ એવો છે કે પહેલી તકે એ લોકોને કોઈ મદદ ન મળી, કમસે કમ ફાયર બ્રિગેડ પણ એક કલાક પછી આવ્યું છે અને બીજા જે અધિકારીઓ છે સ્થાનિક તંત્ર છે તે બે કલાક પછી આવ્યા છે. એટલે અહીંના જે સ્થાનિકો છે આપણે તેમની સાથે વાત કરવાની પણ કોશિશ કરીશું. આ સ્થાનિકોને રોષ એવો છે કે જે લોકો છે, જે સ્થાનિક નગરપાલિકાના લોકો છે, જે ફાયર બ્રિગેડના લોકો છે તે લેટ પહોંચ્યા છે. એક પ્રત્યક્ષ છે આપણી સાથે છે. જી આપ અહીંયાના રહેવાસી છો? ના, મેં અહીંના નથી, પંચવટીમાંના છે. અચ્છા, આપને ધડાકો સંભળાયો હતો આપના ઘરે? ધડાકો જોરદાર સંભળાયો હતો. કેટલા કેટલા સમયે સંભળાયો હતો? કે 7:30 ને 10 પોણા 8 માં 5 મિનિટની વારે. અચ્છા, કેટલી તીવ્રતાનો હતો અને આપને પહેલી તબક્કે શું લાગ્યું? પહેલા તબક્કે એવું લાગ્યું કે ભૂકંપ હશે. અચ્છા, પછી શું થયું? પછી બસ એ રીતને થયું, અચકા મળવલિયા થઈ ગયું. પછી ક્યારે આપને ધ્યાન આવ્યું કે આવી કોઈ દુર્ઘટના ઘટી છે? આવી દુર્ઘટના ઘટી એટલે તરત જ સમાચાર મળી ગયા કે બે મકાન પડી ગયા. તરત જ અવાજ આવ્યો કે બે મકાન પડી ગયા જોરદાર. એક તબક્કે અહીંયા એવું લાગી રહ્યું છે અહીંયા ઓએનજીસીની પણ પાઇપલાઇન જાય છે અને સાબરમતી ગેસની પણ જાય છે. આપ નજીકના જ વિસ્તારમાં રહો છો, ત્યાં પણ આવી રીતે ઓએનજીસીની પાઇપલાઇન જાય છે આપણા ઘર આગળથી? વ્હાઇટ હાઉસમાં જાય છે અને ઓડા પાર્કોમાંથી જાય છે, પણ ત્યાં અમારું મકાન નથી બનાવ્યું એટલે ઓડા પાર્ક જ છે. અને વ્હાઇટ હાઉસની વાત કરો છો, ત્યાં પણ નીચેની મકાનો છે. સિદ્ધાર્થ, સૌથી મોટી વાત એ છે કે જ્યાંથી પણ ઓએનજીસીની પાઇપલાઇન જતી હોય, નિયમ એવો છે કે જ્યાં આ પ્રકારે પાઇપલાઇન જતી હોય ત્યાં અમુક ફૂટનું અંતર છોડીને મકાનનું બાંધકામ થાય. આપે અહીંયા જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે મકાનની બરાબર નીચે જ પાઇપલાઇન જઈ રહી છે. જ્યાં ન્યૂઝ 18 અહીંયા પહોંચ્યું ત્યારે તેમાં આગના દ્રશ્યો પણ અમને જોવા મળ્યા. અમારી સામે ફાયર ફાઇટર એને બુઝાવવાની કોશિશ કરી અને છતાં પણ સતત તે આગ ચાલુ હતી. એટલે પ્રશ્નાર્થ એ પણ છે કે આ પ્રકારે પરમિશન કોણે આપી બાંધકામની? એટલામાં બિલ્ડર પણ એટલા દોષી છે, આમાં જેણે બાંધકામની પરમિશન આપી એ પણ એટલા દોષી છે. એટલે સમગ્ર તંત્ર આ દુર્ઘટના માટે દોષી છે તેમ કહી શકાય. જી ગીતા, મહત્વની વાત આપે કહી છે, આભાર સમગ્ર માહિતી બદલ. તો ઓએનજીસીની જે પાઇપલાઇન જઈ રહી હતી ત્યાં આગળ બાંધકામ કેવી રીતે કરવામાં આવ્યું, રેસિડેન્શિયલ એરિયા કેવી રીતે
પ્રસ્તાવિત થઈ છે કે મંજૂરી કોણે આપી ને જ્યારે બ્લાસ્ટ થયો છે તો ઓએનજીસી હાલમાં એ કહી રહ્યું છે કે તેમની પાઇપલાઇન હજી પસાર નથી થતી, ટૂંક સમયમાં તેને લઈને પણ રિપોર્ટ આપવામાં આવશે. ખુદ ગૃહમંત્રી અમિત શાહનો આ વિસ્તાર મત વિસ્તાર હોવાથી તેઓ પણ નજર રાખી રહ્યા છે. કલેક્ટર ઘટના સ્થળે છે, કલેક્ટર સાથે તેમને વાત કરી છે અને સાથે જ ગૃહમંત્રીએ પણ કહ્યું છે કે ડિટેઇલ રિપોર્ટ તેમને પહોંચાડવામાં આવે, તેઓને આપવામાં આવે કે કયા કારણોસર આ બ્લાસ્ટ થયો જેમાં જીવ ગયા છે લોકોના અને ઇજાગ્રસ્ત થયા છે લોકો. આ તરફ ઓએમજીસી જે કહે છે તે સ્પષ્ટતા કહી રહ્યું છે કે જે જગ્યાએ બ્લાસ્ટ થયું છે ત્યાંથી અમારી પાઇપલાઇન નથી જતી, જેથી અમારે કોઈ લેવા દેવા નથી. તો બીજી માહિતી તે પણ સામે આવી રહી છે કે સાબરમતી ગેસની પણ પાઇપલાઇન ત્યાંથી જ પસાર થતી હતી.